दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिख रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास, आशाएं हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार, आशाएं तूफानों को चीर के, मंजिलों को छीन ले, गुड मॉर्निंग। तो विद्यार्थी मित्रों, आपणे जे धोरण 12 नी अंदर चैप्टर नंबर 2 स्वपुष्पी वनस्पति में लिंगी प्रजनन नो अभ्यास करता था, तेनी अंदर आजनो जे आपणो टॉपिक छे ए टॉपिक छे बीज। बराबर, आजनो आपणो टॉपिक क्यो छे? बीज। तो हवे आपणे भ्रूणपोष विषे माहिती मेळवी लीधी छे, ત્યારબાદ આપણે જોઈ લીધું કે યુગ્મનજમાંથી ભ્રૂણનો વિકાસ કઈ રીતે થાય। તો આજનો આપણો જે ટોપિક છે બીજ, તો બીજની અંદર આપણે સૌપ્રથમ જોઈએ કે આવૃતબીજધારીમાં લિંગી પ્રજનનની અંતિમ નિપત તરીકે બીજ હોય। આપણે જોઈએ કે કઈ વનસ્પતિમાં? આવૃતબીજધારી વનસ્પતિમાં। તો આવૃતબીજધારી વનસ્પતિમાં આવૃતબીજધારી જે વનસ્પતિ છે એ આવૃતબીજધારી વનસ્પતિમાં લિંગી પ્રજનનની અંતિમ નિપજ કે આપણે કહીએ કે ભાઈ આવૃતબીજધારી જે વનસ્પતિ છે એની અંદર જ્યારે લિંગી પ્રજનન થતું હોય તો લિંગી પ્રજનનના અંતે લિંગી પ્રજનન પૂર્ણ થઈ જાય ત્યારબાદ એની અંતિમ નિપજ છે, અંતિમ નિપજ કઈ છે? તો કે બીજ। યાદ રાખવા કે લિંગી પ્રજનન આવૃતબીજધારી વનસ્પતિમાં લિંગી પ્રજનનમાં અંતિમ નિપજ તરીકે બીજ હોય, અને આ બીજ કેમાંથી બને એ આપને ખબર હોવી જોઈએ। જેમ કે આપને ખબર છે વિદ્યાર્થી મિત્રો, બીજ કેમાંથી બને? તો કે અંડક છે એ અંડકમાંથી બીજ બને અને બીજાશયમાંથી ફળ બને, આ વસ્તુ મગજમાં રાખવાની। તો બીજ કેમાંથી બન્યો? તો કે અંડકમાંથી બન્યો। તો ઘણી વખત બીજને શું કહેવામાં આવે છે? તો કે ઘણી વખત તેને ફલિત અંડક તરીકે પણ ઓળખવામાં આવે છે। તો આપણે લખી, ઘણી વખત ફલિત અંડક તરીકે પણ ઓળખવામાં આવે છે, તો આપણે જોઈએ એની અંદર પહેલી વસ્તુ કે જે બીજ એટલે કે જે વનસ્પતિ આવૃતબીજધારી વનસ્પતિ છે એ આવૃતબીજધારી વનસ્પતિમાં આપણે એમસીક્યુમાં પણ પૂછે, ધ્યાન હોવું જોઈએ કે આવૃતબીજધારી વનસ્પતિમાં લિંગી પ્રજનનની અંતિમ નિપજ કઈ? તો કે બીજ। બીજું, બીજ છે એ કેમાંથી બને? તો કે અંડકમાંથી। જ્યારે લિંગી પ્રજનન પૂર્ણ થઈ જાય ત્યારે અંડકમાંથી બીજ બને અને બીજાશયમાંથી ફળ બની જાય। તો અંડકમાંથી બીજ બને એટલા માટે એ બીજને શું કહેવાય ઘણી વખત? તો આપણે કહીએ કે ફલિત અંડક તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે બીજ પણ કહેવાય અને બીજનું બીજું નામ છે ફલિત અંડક। આવી વસ્તુ એમસીક્યુ માટે ખાસ યાદ રાખવી, બરાબર છે કે બીજનું બીજું નામ છે ફલિત અંડક તરીકે પણ ઓળખવામાં આવે છે। તો આપણે જોઈએ કે લાક્ષણિક બીજમાં કેટલા ભાગ હોય, કોઈ પણ બીજ હોય અને બીજની અંદર કેટલા ભાગ હોય એના વિશે આપણે અભ્યાસ કરી। તો કે લાક્ષણિક બીજમાં શું આવેલું હોય? તો કે ત્રણ વસ્તુ, એક બીજપત્ર કે બીજપત્રો એટલે કે કાં તો ભ્રૂણની અંદર એક બીજપત્ર હોય અથવા તો બે બીજપત્ર હોય। એટલે કે લાક્ષણિક બીજની અંદર જોઈએ એક બીજપત્ર આવેલું હોય,
આપણે જોઈએ કે તેની અંદર કેટલા ભાગો હોય, તો કે લાક્ષણિક બીજની અંદર બીજ, બીજપત્ર અથવા બીજપત્રો, બીજા વર્ણ કે બીજા વર્ણો, બીજા વર્ણ કે બીજા વર્ણો અને અંતિમ બીજપત્ર, આપણે જોઈએ કે બીજા વર્ણ અને ભ્રૂણધરી, આ ત્રણ વસ્તુ ભેગી થાય એટલે એને બીજ કહેવાય. આ વસ્તુ મગજમાં રાખજો. શું? તો કે બીજા વર્ણો, તો કે બીજને ફરતે આવરણ આવેલો હોય. તો તમે જોઈ શકો તો ઘણા બીજની રચના દોરી છે. વાલનું બીજ છે, તો વાલનું બીજ છે એના ફરતે બે આવરણ આવેલા છે. બીજને ફરતે કેટલા આવરણ આવેલા છે? બે બીજ. અહીંયા એક દળી વનસ્પતિનું ઉદાહરણ લીધું, મકાઈ. મકાઈનું ફરતે પણ કેટલું છે? એક બીજા વર્ણ આવેલું છે. રેડ કલરનું આપણે જોઈ શકીએ છીએ કેટલું છે? એક બીજા વર્ણ. તો આ રીતના અહીંયા પણ તમને દેખેલો છે, આ જે તમને દોરેલો છે બીજ, એ બીજ કેનો છે? તો કે દિવેલા, દિવેલા વનસ્પતિનો છે. અને અહીંયા દેખાય ટમેટા. તો દિવેલા વનસ્પતિમાં તમે જોઈ શકો એમાં પણ શું આવેલું છે? બીજા વર્ણ આવેલું છે. તો પહેલી વસ્તુ બીજ કેને કહેવાય? તો કે બીજની અંદર ત્રણ વસ્તુ ભેગી થઈ હોય. કઈ કઈ? એક બીજા વર્ણ, એટલે કે બીજને ફરતે આવેલા આવરણો હોય. તો તમે જોઈ શકો છો બીજને ફરતે આવેલા શું છે? આવરણો. બીજી વસ્તુ કયું હોય? તો કે બીજપત્ર હોય. તો ઘણી વખત બે બીજપત્ર હોય. આ તમે જોઈ શકો છો આ બધો ભાગ છે તે શું છે? બીજપત્ર. અહીંયા તમે આ ભાગ જોવો છો એ શું છે? બીજપત્ર. તો અહીંયા પણ જોઈ શકો છો કે આ ભાગ છે, આટલો ભાગ એ બીજપત્ર છે. અને અહીંયા પણ વચ્ચે તમે જોઈ શકો છો આ રેડ કલરથી શું, સોરી આપણે લીલા રંગથી શું દોરેલો છે? બીજપત્ર. તો આ રીતના બીજની અંદર શું હોય? તો કે બીજપત્રો હોય, બીજા વર્ણ હોય અને ભ્રૂણધરી હોય. તો તમે જોઈ શકો છો અહીંયા છે શું છે? ભ્રૂણધરી. અહીંયા પણ જોઈ શકો આ આખે આખી શું કહેવાય? ભ્રૂણધરી કહેવાય. અહીંથી અહીં સુધીની ભ્રૂણધરી. અહીંયા પણ તમે જોવો છો આ ભ્રૂણધરી છે અને અહીંયા પણ ભ્રૂણધરી છે. તો આ રીતના આપણે લાક્ષણિક બીજની અંદર કેટલા ભાગો હોય? તો કે ત્રણ ભાગો હોય. આપણે ફરીથી લખી, જેમ કે અહીંયા કયું છે? બીજા વર્ણો. તો અહીં જોઈ શકો છો અહીં બધે બીજા વર્ણો દોરેલા છે. અહીં નથી લખેલ, લખી નાખી બીજા વર્ણો. બીજું શું હોય? તો કે બીજપત્રો. તો આ ભાગ છે, વચ્ચેનો ખાલી ભાગ એ શું છે? બીજપત્રો. આ બે બીજપત્રો છે. બીજું શું હોય? તો કે ભ્રૂણધરી. તો અહીંયા આપણે જોઈએ કે ત્રીજી વસ્તુ છે રેડ કલરથી, કી છે? ભ્રૂણધરી. ભ્રૂણધરી. તો લાક્ષણિક બીજમાં ત્રણ ભાગો હોય. આ આખે આખું બીજ બની ગયું. આ આખે આખું શું બન્યું? બીજ બન્યું. એકના એક્ઝામ્પલ દ્વારા જોઈએ, બધું સરખું જોઈએ. આ આખે આખું બીજ બન્યું. તો બીજમાં કેટલા ભાગ હોય એને બીજ કહેવાય? ત્રણ ભાગ. બીજા વર્ણ, બીજને ફરતે આવેલો આવરણ, બીજપત્રો અને ભ્રૂણધરી. આ ત્રણ વસ્તુ ભેગી થાય એટલા માટે એને શું કહેવામાં આવે? તો કે જ્યારે આ ત્રણેય વસ્તુ ભેગી થયેલી હોય એને બીજ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે તમને બીજનો મતલબ ખબર પડી ગયો છે. અહીંયા આપણે એક દળી ઉદાહરણ લીધું છે, અહીંયા આપણે દ્વિદળીનું ઉદાહરણ લીધું છે. તો આપણે જોઈએ હવે એની અંદર કે બીજપત્ર અથવા બીજા વર્ણ અને ભ્રૂણધરી, આ ત્રણ વસ્તુ ભેગી થાય એટલે બીજ બને. બીજને બીજું શું કહેવામાં આવે? ફલિત અંડક તરીકે પણ ઓળખવામાં આવે. આ વસ્તુ મગજમાં રાખવાની છે. તો હવે બીજું આપણે જોઈએ કે આપણે કહી શકીએ કે બીજપત્ર એટલે ભ્રૂણ એટલે શું? તો કે ભ્રૂણ એટલે કે બીજપત્ર અને ભ્રૂણધરી ધરાવતી રચનાને ભ્રૂણ કહે. આપણે એક્સ્ટ્રા નોંધમાં લખી, બીજ એટલે શું? તો બીજપત્રો, બીજપત્રો અને ભ્રૂણધરી ધરાવતી રચનાને, ધરાવતી રચનાને ભ્રૂણ કહે છે. ભ્રૂણ કહે છે. આ વસ્તુ નહીં ભૂલવાની કે બીજપત્રો અને ભ્રૂણધરી ધરાવતી રચનાને શું કહે છે? બીજ ભ્રૂણ તરીકે ઓળખવામાં આવે છે. તો ભ્રૂણનો બીજપત્રની સરળ રચના ધરાવે. હવે આપણે ભ્રૂણના બીજની વાત કરી, તો આપણે જોઈએ કે ભ્રૂણનો જે બીજ છે, એટલે કે આપણે કહીએ ભ્રૂણનો બીજપત્ર સરળ રચના ધરાવે છે. ભ્રૂણનું બીજપત્ર, ભ્રૂણનું બીજપત્ર સરળ રચના ધરાવે છે. તો આપણે જોઈએ બીજપત્ર, જેમ કે આ વાલનું બીજ છે એના બે બીજપત્ર છે. આ એકદળી વનસ્પતિ છે મકાઈ, એનું આ એક બીજપત્ર છે. ત્યારબાદ આ આપણે ટમેટાનું લીધું છે, તો આ એનું આટલો ભાગ બીજપત્ર છે, અહીંથી ભ્રૂણધરી છે.
સમજો આટલો ભાગ બીજપત્ર છે, અહીંથી ભ્રૂણધરી છે, બરાબર છે. અને અહીંયા આપણે જોઈએ દિવેલા વનસ્પતિ, તેમાં પણ આપણે જોઈ ગયા કે આ વચ્ચેનો ભાગ છે કયો દેખાય છે તમને, બીજપત્ર જોઈ શકો છો. આ બધો કયો ભાગ છે? બીજપત્ર. તો શું હોય? તો કે ભ્રૂણની અંદર જે બીજપત્ર છે એ કેવી રચના છે? તો કે આપણે કઈ સરળ રચના છે. ભ્રૂણની અંદર બીજપત્ર કેવી રચના છે? સરળ રચના છે. સામાન્ય રીતે અનામત ખોરાક સંગ્રહ કરવાથી જાડું અને ફૂલેલું બને છે. સામાન્ય રીતે અનામત ખોરાકનો સંગ્રહ કરવાથી, અનામત ખોરાકનો સંગ્રહ કરવાથી જાડું અને ફૂલેલું બને છે. જાડું અને ફૂલેલું બને છે. તો આપણે જોઈએ કે સામાન્ય રીતે બીજપત્ર કેવું હોય? તો કે બીજપત્ર છે અનામત ખોરાકનો સંગ્રહ. અનામત ખોરાક એટલે શું? અનામત ખોરાક એટલે શું? આપણે કદાચ ક્વેશ્ચન થાય મનમાં, તો અનામત ખોરાક એટલે બીજું કાંઈ નહીં, ભ્રૂણપોષ. ભ્રૂણપોષથી હવે બધા પરિચિત છો તમે. અનામત ખોરાક એટલે બીજું કાંઈ નહીં, ભ્રૂણપોષ. તો સામાન્ય રીતે કે બીજપત્ર શું કરે? તો કે બીજપત્ર છે એ શું કરે? અનામત ખોરાકનો સંગ્રહ કરે છે. ભ્રૂણપોષમાં ખોરાકનો સંગ્રહ થવાથી શું બને છે? તે જાડું અને ફૂલેલું બને છે. યાદ રાખવાનું છે કે સામાન્ય રીતે આપણે બીજપત્રની વાત કરી તો ભ્રૂણની અંદર, કારણ કે ભ્રૂણની અંદર ત્રણ વસ્તુ, બીજપત્ર, બીજાવરણ અને ભ્રૂણધરી, આ ત્રણ વસ્તુ ભેગી થાય એટલે બીજ કહેવાય. તો આપણે જોઈએ તેની અંદર કે ભ્રૂણનું બીજપત્ર છે એ સરળ રચના ધરાવે, અને આ બીજપત્રો અનામત ખોરાકનો સંગ્રહ કરવાથી, બરાબર, અનામત ખોરાક સંગ્રહ એટલે કે ભ્રૂણપોષમાં, અનામત ખોરાક એટલે યાદ રાખવાનું ભ્રૂણપોષ, ખોરાકનો સંગ્રહ કરવાથી કેવું બને છે? જાડું અને ફૂલેલું બને છે. તો તમે જોઈ શકો છો આ બીજપત્ર છે કેવું બન્યું, જાડું અને ફૂલેલી રચના તે ધરાવે છે. તો બીજી વસ્તુ આપણે કહીએ કે આપણે પહેલાં વાત કરી અભ્રૂણપોષી. હવે પહેલાં આપણે કેની વાત કરીશું? અભ્રૂણપોષીની ચર્ચા કરીએ. આપણે જોઈએ અભ્રૂણપોષી. અભ્રૂણપોષી, અભ્રૂણપોષી છે એને બીજું ઇંગ્લિશમાં કહેવામાં આવે છે નોન એન્ડોસ્પર્મિક બીજ. આપણે જોઈએ કે શું કહેવામાં આવે છે? તો કે નોન એન્ડોસ્પર્મિક બીજ. બે યાદ રાખવું, કદાચ નીટમાં અથવા તો આપણે બીજી જગ્યાએ એમસીક્યુમાં કદાચ એમ પણ પૂછે કે નોન એન્ડોસ્પર્મિક બીજ એટલે બીજું કાંઈ નહીં, અભ્રૂણપોષી. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે અભ્રૂણપોષી કેને કહેવામાં આવે? તો કે અભ્રૂણપોષીના બીજમાં ભ્રૂણપોષ થાય હોતો નથી. અભ્રૂણપોષીના બીજમાં, અભ્રૂણપોષીના બીજમાં ભ્રૂણપોષ સ્થાયી હોતો નથી. કે અભ્રૂણપોષીમાં શું હોય? કે અભ્રૂણપોષી બીજ કેને કહેવાય? કે એમાં ભ્રૂણપોષ સ્થાયી હોતો નથી. ભ્રૂણપોષ સ્થાયી ન હોય એટલે કે ભ્રૂણપોષ હોય ખરા, પણ જેમ જેમ યુગ્મનજમાંથી ભ્રૂણનો વિકાસ થતો જશે તેમ તેમ ભ્રૂણપોષ વપરાઈ જશે. એટલે કે જ્યારે યુગ્મનજમાંથી ભ્રૂણ બની જશે એ દરમિયાન સંપૂર્ણ ભ્રૂણપોષ વપરાઈ જાય છે. એટલે કે ભ્રૂણપોષ છે તે પાછળ વધતો નથી, સંપૂર્ણ રીતે શું થાય છે? વપરાઈ જાય. એટલા માટે એવા બીજને કેવું કહેવાય? અભ્રૂણપોષી અથવા તો નોન એન્ડોસ્પર્મિક બીજ કહેવામાં આવે છે. સમજો પહેલાં, અભ્રૂણપોષી બીજ કેને કહેવાય? કે જ્યારે યુગ્મનજમાંથી આપણે ખબર છે ભ્રૂણનો વિકાસ થાય, અને યુગ્મનજમાંથી જ્યારે ભ્રૂણનો વિકાસ થતો હોય એ દરમિયાન ભ્રૂણપોષ છે, અને ભ્રૂણપોષની અંદર શું હોય? ખોરાકનો સંગ્રહ થયેલો હોય. તો એ ખોરાક એટલે કે ભ્રૂણપોષ છે એ યુગ્મનજમાંથી ભ્રૂણ બનતા બનતા સંપૂર્ણ વપરાઈ જાય. એટલે કે બીજ બને ત્યાં સુધીમાં ભ્રૂણપોષ વધે જ નહીં, સંપૂર્ણ વપરાઈ જાય. તો એવા બીજને કેવું કહેવાય? અભ્રૂણપોષી કહેવાય. એટલે એ બીજ ભ્રૂણપોષ તો હોય, અભ્રૂણપોષી બીજમાં શું હોય? ભ્રૂણપોષ તો હોય, પરંતુ યુગ્મનજમાંથી ભ્રૂણનો વિકાસ થતાં થતાં ભ્રૂણપોષથી સંપૂર્ણ વપરાઈ જાય એટલે સ્થાયી હોતો નથી. તો આપણે કહી શકીએ કારણ કે ભ્રૂણના વિકાસ દરમિયાન સંપૂર્ણ વપરાઈ જાય છે. એટલે લખી કારણ કે ભ્રૂણના વિકાસ દરમિયાન સંપૂર્ણ વપરાઈ જાય છે.
આ વસ્તુ મગજમાં રાખવાની, કારણ કે જ્યાં સુધી ભ્રૂણનો વિકાસ થતો હોય એ ભ્રૂણના વિકાસ દરમિયાન સંપૂર્ણ ભ્રૂણકોષ છે કેવો છે વપરાઈ જાય છે, એટલા માટે સ્થાયી હોતો નથી. અને આ ઉપરાંત બીજું કેવું હોય તો કે આલ્બ્યુમિન મુક્ત હોય છે, આલ્બ્યુમિન મુક્ત હોય છે, એટલે કે આલ્બ્યુમિન નામનો પ્રોટીન તેમાં જોવા મળતો નથી. તો આપણે એક્ઝામ્પલ તરીકે યાદ રાખવું હોય કે અભ્રૂણપોષી કઈ વનસ્પતિ છે અને ભ્રૂણપોષી કઈ છે, તો એના માટે આપણે જોઈએ કે અભ્રૂણપોષી વનસ્પતિ હોય તો વનસ્પતિમાં બીજ છે એ બે પ્રકારના હોય, એકદળી બીજ અને દ્વિદળી બીજ. તો આપણે જોઈએ કે બે પ્રકાર લઈએ, કયું છે? એકદળી બીજ અને દ્વિદળી બીજ. એકદળી આપણે બધું દ્વિદળી લખ નાખીએ હોય તો બે આપણે જોઈએ અભ્રૂણપોષી, કે ક્યાં બીજ અભ્રૂણપોષી હોય એવું ન હોય કે એકદળી જોઈ કે દ્વિદળી જોઈ, પણ આપણે બે લઈએ એકદળી અને દ્વિદળી. જેમાં એક બીજપત્ર હોય તેને એકદળી કહેવાય, જેમાં બે બીજપત્ર હોય તેને કેવી કહેવાય? દ્વિદળી કહેવાય. તો એના ઉદાહરણો ક્યાં ક્યાં છે? તો કે મની પ્લાન્ટ, બીજું વેલિસ્લેનરિયા. આના ઉદાહરણો ક્યાં છે? મની પ્લાન્ટ, વેલિસ્નેરિયા, એના ઉદાહરણો છે વિદ્યાર્થી મિત્રો કે જે અભ્રૂણપોષી બીજ હોય એવી વનસ્પતિના ઉદાહરણ છે એકદળીના, મની પ્લાન્ટ, વેલિસ્નેરિયા, બરાબર છે. તો આપણે જોઈએ આ ઉપરાંત દ્વિદળીમાં, તો કે દ્વિદળીમાં પણ ચાર, આંબલી, કાકડી, ચણા, વાલ, વટાણા. આંબલી, કાકડી, ચણા, વાલ, વટાણા. તો એનો મતલબ એમ કે અભ્રૂણપોષી એટલે કે અભ્રૂણપોષી એટલે એવું બીજ કે જેમાં ભ્રૂણમાંથી, યુગ્મનજમાંથી ભ્રૂણનો વિકાસ થાય એ દરમિયાન ભ્રૂણપોષ છે તે સંપૂર્ણ વપરાઈ જાય, એને શું કહેવાય? અભ્રૂણપોષી કહેવાય. તો અભ્રૂણપોષી વનસ્પતિ છે તે કેવી હોય? આલ્બ્યુમિન મુક્ત હોય, એટલે કે આલ્બ્યુમિન નામનો પ્રોટીન તેમાં જોવા મળતો નથી, આલ્બ્યુમિન તેમાં હોતો નથી. આ બે પ્રકારના હોય, એકદળીમાં પણ હોય ને દ્વિદળીમાં. એકદળીમાં ક્યાં? તો કે મની પ્લાન્ટ, વેલિસ્નેરિયા. તો આ યાદ રાખવું હોય તો શું કરવું? તો કે ભાઈ મની વેલી વેલી, મની મની એટલે પૈસા, ને વેલી વેલી વેલા વેલા આવે એ બધાને જરૂર છે, ખાસ કરીને લોકડાઉનમાં. તો યાદ રાખવાનું મની વેલી વેલી એટલે મની એટલે કે મની પ્લાન્ટ અને વેલી એટલે કે વેલિસ્નેરિયા. તો આપણે તો દ્વિદળી વનસ્પતિના નામ કેમ યાદ રાખો અભ્રૂણપોષીના? તો કાંઈ નહીં, આકા આકા ચણા વાવ, આકા એટલે માલિક, આકા આકા આ એટલે આંબલી, કા એટલે કાકડી, ચણા ચણાનો ચણા, વા વ વા એટલે વાલ અને વ એટલે વટાણા. તો આપણે દ્વિદળીના પણ યાદ રહી જાય કે આકા ચણા વાવ, બરાબર. તો આકા એટલે આ એટલે આંબલી, કા એટલે કાકડી, ચ એટલે ચણા, વા એટલે વાલ અને વ એટલે વટાણા. તો આ રીતના આપણે જોઈએ કે આ વાત કરીએ આપણે અભ્રૂણપોષીની. તો અહીંયા સુધી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, ફરીથી રિપીટેશન કરું છું, ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા કે આપણે શેની વાત કરી હતી પહેલાં? તો કે અભ્રૂણપોષી. અભ્રૂણપોષી કેને કહેવાય? આપણે અહીં સુધી લઈ લઈ એટલે બોર્ડવર્ક આપણું વહી જાય. જો પહેલાં બીજની વાત કરી, બીજને શું કહેવાય? સીડ કહેવાય. પહેલી વસ્તુ એમસીક્યુ માટે યાદ રાખવાની કે આવૃત બીજધારી વનસ્પતિમાં લિંગી પ્રજનનની અંતિમ નિપજ કઈ? તો કે બીજ. બીજું, બીજ કેમાંથી બને એ યાદ રાખવાનું? તો કે અંડકમાંથી. તો બીજનું નામ બીજું શું છે? તો કે ઘણી વખત બીજને શું કહેવામાં આવે છે? ફલિત અંડક તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે લાક્ષણિક બીજ હોય તો લાક્ષણિક બીજમાં કેટલી વસ્તુ ભેગી થઈને બીજ બને? ત્રણ. બીજાવરણ કે બીજાવરણો, એટલે એક બીજાવરણ કે બે બીજાવરણ, બીજપત્ર કે બીજપત્રો, એક બીજપત્ર હોય કે બે બીજપત્રો હોય, અને ભ્રૂણધરી. આ ત્રણ વસ્તુ ભેગી થાય એટલે શું બને? તો કે તે બને બીજ. તો આપણે સામાન્ય રીતે બીજની વ્યાખ્યા આપી હોય કે બીજપત્રો અને ભ્રૂણધરી ધરાવતી રચનાને શું કહેવાય? ભ્રૂણ કહેવાય. હવે ભ્રૂણમાં બીજની બીજપત્રની રચના કેવી છે? સરળ છે. આપણે જોઈએ કે આ બધા બીજપત્રો છે, આ બધા બીજપત્રની રચના કેવી છે? તો કે સરળ છે એકદમ. અને આ બીજપત્રો શું હોય? તો કે સામાન્ય રીતે અનામત ખોરાકનો સંગ્રહ કરવાથી જાડું અને ફૂલેલું બને. અનામત ખોરાક એટલે શું? તો કે ભાઈ ભ્રૂણપોષ, બીજું કાંઈ નહીં, એને શબ્દ ફેરવો છે અનામત ખોરાક. તો આ જે ભ્રૂણપોષ છે તેનો સંગ્રહ કરે બીજપત્ર એટલે ભ્રૂણપોષ છે, તો તે કેવું બને? જાડું અને ફૂલેલું બની જાય.
તો એમાં આપણે જોઈએ અભ્રુણપોષી કેને કહેવાય. હવે આપણે જોઈએ અભ્રુણપોષી કેને કહેવાય, તો અભ્રુણપોષી કેને કહેવાય, પહેલાં આપણે બીજપત્રોની જ વાત કરી છે એમાં અભ્રુણપોષી કેને કહેવાય આપણે જોઈએ, પછી આપણે જોશું ભ્રુણપોષી. અભ્રુણપોષી કેને કહેવાય, અભ્રુણપોષીના બીજમાં બીજપત્રો છે તેમાં ભ્રુણપોષ, એટલે કે ભ્રુણપોષ કેવો હોતો નથી, સ્થાયી હોતો નથી. સ્થાયી હોતો નથી એટલે કે જ્યારે યુગ્મનજમાંથી ભ્રૂણ બનતો હશે એ દરમિયાન ભ્રૂણપોષ છે સંપૂર્ણ વપરાય છે, બાકી વધે જ નહીં, એટલા માટે એને અભ્રૂણપોષી કહેવાય. અને એને આલ્બ્યુમિન મુક્ત પણ હોય, આલ્બ્યુમિન મુક્ત એટલે કે નોન આલ્બ્યુમિન, તેમાં આલ્બ્યુમિન જોવા મળતું નથી. બે પ્રકારમાં આપણે જોઈએ કે એકદળીમાં પણ હોય ને દ્વિદળીમાં હોય. એકદળીમાં આવી કઈ વનસ્પતિ છે કે જે અભ્રૂણપોષી છે, તો કે મની પ્લાન્ટ, મની વેલી વેલી, મની પ્લાન્ટ વેલી સ્નેરિયા. દ્વિદળીમાં આવી કઈ વનસ્પતિ છે કે જે, તો કે આકા ચણા વાવ, આ એટલે આંબલી, કા એટલે કાકડી, ચણાનું ચણા, વા એટલે વાલ, અને વા વ એટલે વટાણા. તો આ રીતના બધા નામ યાદ રાખવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી કેની વાત કરવાની છે, તો કે ભાઈ ભ્રૂણપોષી બીજ છે તે કેને કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ કે ભ્રૂણપોષી બીજ કેને કહેવામાં આવે છે. તો ભ્રૂણપોષીની વાત કરીએ, જેમ અભ્રૂણપોષી એટલે શું હતું, તો કે અભ્રૂણપોષીનો મતલબ હતો કે જ્યારે યુગ્મનજમાંથી ભ્રૂણનો વિકાસ થાય ત્યારે શું થાય, સંપૂર્ણ ભ્રૂણપોષ વપરાય જાય, એને અભ્રૂણપોષી કહેવાય. તો હવે આપણે જોઈએ કે ભ્રૂણપોષી કયો ટોપિક કરવાનો, આપણે ભ્રૂણપોષી બરાબર છે. તો ભ્રૂણપોષીને બીજું શું કહેવાય, એન્ડોસ્પર્મિક બીજ, એન્ડોસ્પર્મિક બીજ તરીકે પણ ઓળખાય. તો ભ્રૂણપોષી કેને કહેવાય, તો ભ્રૂણપોષીમાં બીજમાં ભ્રૂણપોષ જળવાઈ રહે, કાંઈ નહીં. ભ્રૂણપોષી બીજમાં ભ્રૂણપોષ જળવાઈ રહે છે, એટલે કે યુગ્મનજમાંથી ભ્રૂણનો વિકાસ થઈ જાય છતાં પણ હજી ભ્રૂણપોષ છે તે જળવાઈ રહ્યો હોય, ભ્રૂણપોષ હજી હાજર હોય, તો એને શું કહેવાય, ભ્રૂણપોષી બીજ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી જશે વિદ્યાર્થી મિત્રો, બંને વચ્ચે ડિફરન્ટ કરી શકશો એકદમ ઇઝી. અભ્રૂણપોષી એટલે કે જ્યારે યુગ્મનજમાંથી ભ્રૂણનો વિકાસ થતો હોય ત્યારે ભ્રૂણપોષ છે સંપૂર્ણ વપરાઈ જાય, એટલે એને અભ્રૂણપોષી કહેવાય, નોન એન્ડોસ્પર્મિક. ભ્રૂણપોષી બીજ કેને કહેવાય, કે જ્યારે યુગ્મનજમાંથી ભ્રૂણનો વિકાસ થઈ જશે છતાં પણ હજી ભ્રૂણપોષ છે તે હશે, એટલે કે હજી ખોરાક એની પાસે હશે, એને શું કહેવાય, ભ્રૂણપોષી બીજ તરીકે ઓળખવામાં આવે છે, એન્ડોસ્પર્મિક. કારણ કે ભ્રૂણના વિકાસ દરમિયાન સંપૂર્ણ વપરાઈ જતો નથી, આપણે કારણ પર લખી નાખી, કારણ કે ભ્રૂણના વિકાસ દરમિયાન, ભ્રૂણના વિકાસ દરમિયાન સંપૂર્ણ વપરાઈ જતો નથી, સંપૂર્ણ વપરાઈ જતો નથી. આ યાદ રાખવાનું કે કારણ કે ભ્રૂણના વિકાસ દરમિયાન આ જે ભ્રૂણપોષ છે તે સંપૂર્ણ વપરાઈ નથી જતો, સંપૂર્ણ વપરાઈ જતો નથી, એટલે પરિણામે શું થાય છે કે, તો કે જળવાઈ રહે છે. તો આપણે કહીએ કે તે આલ્બ્યુમિન યુક્ત હોય, શું હોય છે, આલ્બ્યુમિન યુક્ત. તો આપણે જોઈએ કે આલ્બ્યુમિન યુક્ત હોય તો આપણે બે વનસ્પતિમાં જોવી પડે, એકદળીમાં પણ જોવી પડે અને દ્વિદળીમાં પણ જોવી પડે. તો એકદળી વનસ્પતિ એવી કઈ છે કે જે ભ્રૂણપોષી છે, અને દ્વિદળી વનસ્પતિ એવી કઈ છે કે જે ભ્રૂણપોષી છે. તો એના માટે આપણે એક્ઝામ્પલ લઈએ, જવ, મકાઈ, નાળિયેરી, ડાંગર, ઘઉં. જવ, મકાઈ, નાળિયેરી, ડાંગર, ઘઉં, આટલી વનસ્પતિ એવી છે એકદળી કે જે ભ્રૂણપોષી બીજ ધરાવે. કેવી છે, ભ્રૂણપોષી, એટલે કે તેમાં યુગ્મનજમાંથી ભ્રૂણનો વિકાસ થઈ જશે છતાં પણ ભ્રૂણપોષ હજી બાકી રહેશે. તો દ્વિદળી એવી કઈ વનસ્પતિ છે, તો કે એરંડિયું, પપૈયું, કપાસ, સૂર્યમુખી. કઈ કઈ છે, તો કે એરંડિયું, કપાસ, સૂર્યમુખી અને પપૈયા. તો આટલી જે વનસ્પતિ છે તે કઈ છે, તો કે દ્વિદળી છે. કેવી છે, દ્વિદળી છે. ફરીથી રિપીટેશન કરું છું કે આ દ્વિદળી છે પણ છતાં પણ કેવી છે, ભ્રૂણપોષી છે. તો એકદળી વનસ્પતિ એવી કઈ
કે જે ભ્રૂણપોષી છે, તો આને યાદ રાખવું, યાદ રાખવું, જમના ને ડાઘ છે, જમના ને ડાઘ છે. તો જ એટલે જવ, મ એટલે મકાઈ, ન એટલે નાળિયેરી, જમના ને ડાઘ છે, ડા એટલે ડાંગર ને ઘ એટલે ઘઉં. તો જમના ને ડાઘ છે, જમના ને ડાઘ છે. તો જ એટલે જવ, મ એટલે મકાઈ, ના એટલે નાળિયેરી, ડા એટલે ડાંગર ને ઘઉં એટલે આપણે જાણીએ છીએ ઘ એટલે ઘઉં. તો એ રીતના દ્વિદળી વનસ્પતિમાં તો આપણે યાદ રાખી શકીએ, એક પૈસુ, એક પૈસુ, એક રૂપિયો એક પૈસુ, એ એટલે એરંડિયું, ક એટલે કપાસ, પ એટલે પપૈયા, સુ એટલે સૂર્યમુખી. તો એક પૈસુ, તો બે યાદ રહી જાય, જમનાના માથે આપણે એમ કે જમના ને ડાક. તો જ એટલે જવ, મ એટલે મકાઈ, ન એટલે નાળી, ડા એટલે ડાંગર અને ઘ એટલે ગૌ. તો એક પૈસુ, એ એટલે એરંડિયું, ક એટલે કપાસ, પ એટલે પપૈયું અને સુ એટલે સૂર્યમુખી. તો આ રીતના આપણે કહી શકીએ કે આ કેના વગેરે છે, ભ્રૂણપોષીના પ્રકાર છે. ફરીથી રિપીટેશન કરીએ આપણે કે અભ્રૂણપોષી કેને કહેવાય અને ભ્રૂણપોષી કેને કહેવાય. તો આપણા મગજમાં હોવું જોઈએ અભ્રૂણપોષી અને ભ્રૂણપોષી. તો અભ્રૂણપોષી આપણે કેને કહેશું, તો કે જેમાં કેને કહેવામાં આવે, કે જેમાં યુગ્મનજમાંથી ભ્રૂણના વિકાસ દરમિયાન સંપૂર્ણ ભ્રૂણપોષ વપરાઈ જતો હોય તેને અભ્રૂણપોષી કહેવાય, નોન એન્ડોસ્પર્મિક. અથવા તો એને બીજું શું કહેવાય, તો કે આલ્બ્યુમિન મુક્ત હોય, તેમાં આલ્બ્યુમિન હોતો નથી. ભ્રૂણપોષી કેને કહેવાય એના ઉદાહરણો આપણે જોઈ ગયા છીએ. ભ્રૂણપોષી કે ભ્રૂણમાંથી બીજના વિકાસ દરમિયાન તેમાં ભ્રૂણપોષ છે તે જળવાઈ રહે એને શું કહેવાય, ભ્રૂણપોષી એન્ડોસ્પર્મિક. કારણ કે તેમાં ભ્રૂણના વિકાસ દરમિયાન સંપૂર્ણ વપરાઈ જતો નથી, તે આલ્બ્યુમિન યુક્ત હોય. આ બધું એમસીક્યુ માટે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાના છે. અને આપણી બુકની અંદર આટલા બધા કોઈ ઉદાહરણો પણ આપેલા નથી, પણ છતાં પણ જો આપણે ક્યાંય પૂછાય તો આપણે ક્યાંય કન્ફ્યુઝ થવા જોઈએ નહીં, એ આપણે ખાસ ધ્યાન રાખવું પડે. હવે આપણે જોઈએ એના પછીનો ટોપિક છે, થોડુંક જોઈ લે, બીજ દેહશેષ કેને કહેવાય. બીજ દેહશેષ, બીજ દેહશેષ કોને કહેવામાં આવે છે, તો આપણે કહીએ કેટલાક બીજમાં પ્રદેહનો કેટલોક ભાગ વપરાયા વગરનો, કેટલાક બીજમાં પ્રદેહનો કેટલોક ભાગ વપરાયા વગરનો કે કેટલાક બીજમાં પ્રદેહનો કેટલોક ભાગ વપરાયા વગરનો ચીર લગ્ન સ્વરૂપે હોય છે, ચીર લગ્ન સ્વરૂપે હોય છે. ચીર લગ્ન સ્વરૂપે એટલે કે લાંબો સમય સુધી જોડાઈ રહેવું, લાંબો સમય સુધી જોડાઈ રહેવું, અથવા તો સ્થાયી ચીર લગ્ન પ્રદેહને, અથવા સ્થાયી ચીર લગ્ન પ્રદેહને, કેને પ્રદેહને, આ શબ્દ યાદ હોવો જોઈએ, પ્રદેહને, પ્રદેહને શું કહે છે, તો કે તેને કહેવામાં આવે છે બીજ દેહશેષ, બીજ દેહ શેષ કહે છે. પ્રદેહ વિસ્તાર એટલે વિદ્યાર્થી મિત્રો આપણે યાદ હોવું જોઈએ, અંડકની રચના યાદ છે, તો અંડકની રચનામાં આપણે જોયું હતું, ફરીથી ખાલી રિપીટેશન કરું છું કે અંડકની રચના આપણે જ્યારે જોતા તેમાં અંડકાવરણ હોય, અંડકાવરણની શું હોય અંદર, તો કે પ્રદેહ વિસ્તાર હોય જેની અંદર શું હોય, ખોરાકનો સંગ્રહ કર્યો હોય. એ આપણે જ્યારે ભ્રૂણપોટની રચના જોતા હતા ત્યારે જ આપણે દોર્યું હતું કે અંડકાવરણ હોય, અંડકાવરણની અંદર પ્રદેહ વિસ્તાર હોય અને પ્રદેહની અંદર શું હોય, ભ્રૂણપોટ હોય. તો આ જે પ્રદેહ વિસ્તાર હોય એ શું કરે, ખોરાકનો સંગ્રહ કરે. તો અમુક બીજ એવા પણ છે કે પ્રદેહ વિસ્તારના જે ખોરાકની અંદર, પ્રદેહ વિસ્તારના જે કોષો છે એની અંદર જે ખોરાકનો સંગ્રહ થયો છે એ ખોરાકનો સંગ્રહ લાંબો સમય સુધી જોડાઈ રહે, એટલે ચીર લગ્ન હોય, એ પ્રદેહ વિસ્તાર એની સાથે જોડાયેલો રહે, તેનો વપરાશ થતો નથી, એટલે બીજ દેહશેષ કેને કહેવાય, એને જ બીજ દેહશેષ કહેવાય. કેટલાક બીજમાં પ્રદેહના કેટલાક ભાગ વપરાય વગરનો હોય છે, એટલે કે પ્રદેહના કોષો છે તેની અંદર ખોરાકનો ઉપયોગ થતો નથી, એમ નમ એની સાથે બીજ સાથે જોડાયેલો રહે, તો તેને ચીર લગ્ન સ્વરૂપે એટલે કે લાંબો સમય સુધી જોડાઈ રહે, અથવા સ્થાયી ચીર લગ્ન પ્રદેહને, આવો જે પ્રદેહનો વિસ્તાર જે બીજની અંદર જળવાઈ રહ્યો એને શું કહેવાય, બીજ દેહશેષ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આવું આપણે છે ને એમસીક્યુ માટે અને નીટ માટે મગજમાં રાખવું, અને એમસીક્યુ માટે બોર્ડની અંદર પણ આવું ધ્યાનમાં રાખવું કે કેને બીજ દેહશેષ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી
तो कि भाई बीजा वर्णों एनी पहला आपणे थोड़ीक अहीं जे भ्रूणधरी छे ए भ्रूणधरी ए भागो आप्या छे एनी वात करी लई। जो पहला आपणे लई द्विदळी बीज, द्विदळी बीजमां शुं होय तो कि ऊपर बीजावरण छे, एटले बे बीजावरण छे, पछी बीजपत्र होय, आ बे बीजपत्रो छे, आ शुं छे तो कि भ्रूणधरी, तो आ बीज थई गयुं। હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડવી જોઈએ આ ભ્રૂણધરી છે તો ઉપરનો ભાગ છે ને ઉપરાક્ષ કહેવાય, શું કહેવાય? ઉપરાક્ષ। અને આ જે નીચેનો ભાગ છે ને શું કહેવાય? અધરાક્ષ કહેવાય। ઉપરાક્ષમાંથી કેનો વિકાસ થાય? તો કે બીજપત્રો, આ ઉપરાંત બીજો કેનો વિકાસ થાય? તો કે પરોહાગ્રહનો વિકાસ થાય, ભ્રૂણાગ્રહ આવેલું હોય। અધરાક્ષમાંથી કેનો વિકાસ થાય? ભ્રૂણમૂળનો વિકાસ થાય, એ તમને ખબર પડી જવી જોઈએ। હવે બીજું આપણે લીધું છે મકાઈનું બીજ, શું છે? મકાઈનું બીજ। હવે મકાઈનું બીજ છે તો એમાં યાદ રાખજો બીજાવરણ છે, રેડ કલરથી તમે જોવો છો બીજાવરણ છે, અને બીજાવરણની ઉપર તરત જ ફલાવરણ હોય, ફળના ફરતે આવેલું આવરણ, એક બીજાવરણ એટલે કે બીજની ફરતે આવેલું આવરણ અને એની ઉપર તરત જ ફલાવરણ હોય, ફળની ઉપર આવેલું આવરણ, બરાબર? તો આ બે ભેગા થાય એટલે એને તુસ કહેવાય। ધ્યાન રાખજો એક સિંગ કે આ બે એકબીજા સાથે જોડાયેલા હોય, બીજાવરણ ઉપર સીધું ફલાવરણ હોય, બે જોડાયેલા હોય એટલે તુસ રચના તરીકે ઓળખાય। બીજું કે આ એનો ભ્રૂણકોષ છે, કારણ કે આપણે ખબર છે એક દળી વનસ્પતિમાં કે જે આપણે જોયું હતું આલ્બ્યુમિનયુક્ત હોય અને લાંબા સમય સુધી તે ભ્રૂણકોષ જળવાઈ રહે એટલે આ ભ્રૂણકોષી બીજ કહેવાય। લાંબા સમય સુધી જળવાઈ રહે એટલે આ ભ્રૂણકોષનો વિસ્તાર છે। કયો વિસ્તાર છે? ભ્રૂણકોષનો। અને આલ્બ્યુમિનયુક્ત હોય, આલ્બ્યુમિનયુક્ત હોય। હવે આ ઉપરનું જે સ્તર દેખાય છે એ સમિતાય સ્તર છે, અને સમિતાય કણનું કામ શું હોય આપણે 11માં શીખ્યા છીએ। સમિતાય કણ એટલે તો કે પ્રોટીનનો સંગ્રહ કરતો હોય, તો આ ઉપરનું સ્તર છે સમિતાય સ્તર છે એટલે પ્રોટીનનો સંગ્રહ કરે। બીજું કે અહીંયા જે આ બીજપત્ર દેખાય છે, આખે આખું બીજપત્ર, આ બીજપત્ર, પણ એકદળી વનસ્પતિમાં બીજપત્રને વરુથિકા કહેવાય, યાદ રાખવાનું। એકદળી વનસ્પતિમાં બીજપત્રને વરુથિકા કહેવાય, આ વરુથિકા છે, શું છે? વરુથિકા છે, બરાબર છે? હવે એની અંદર ઉપર આ ઉપરનું જે દેખાય છે એ અધિસ્તર છે, એના પછીનું જે સ્તર છે લીલા કલરનું આ જોઈ શકો છો તમે આખું, એ ભ્રૂણાગ્ર ચોલ છે, એટલે કે ભ્રૂણની રક્ષા કરતી ભ્રૂણધરીની ભ્રૂણાગ્ર ચોલ, શું છે? ભ્રૂણાગ્ર ચોલ। અને આ નીચે દેખાય શું છે? તો કે ભ્રૂણમૂળ ચોલ, ભ્રૂણાગ્ર ચોલ, ભ્રૂણમૂળ ચોલ, ભ્રૂણાગ્ર ચોલ એ કેનું રક્ષણ કરે? ભ્રૂણાગ્રનું રક્ષણ કરે। અને ભ્રૂણમૂળ ચોલ કેનું રક્ષણ કરે? તો ભ્રૂણમૂળનું રક્ષણ કરે। હવે આ જે બે દેખાય છે બ્લેક કલર, તે પર્ણપ્રદાય છે। પર્ણપ્રદાયનો મતલબ ખબર છે, ત્યાંથી પર્ણનો વિકાસ થાય, પર્ણપ્રદાય એટલે પર્ણનો વિકાસ થાય, એટલે આ બે પર્ણપ્રદાય છે। આ જે રેડ કલરથી દેખાય તે ભ્રૂણાગ્રહ છે, ભ્રૂણાગ્રહ એટલે જેમાંથી પરોહાગ્રહ પણ આપણે કહીએ, તેમાંથી પરોહનો વિકાસ થાય। નીચે જોઈએ આ જે ભાગ દેખાય તે કયો છે? ભ્રૂણાગ્રહ ચોલ, અને છેલ્લે શું આવે? મૂળમાંથી તેનો શું થાય? મૂળનું ત્યાંથી વિકાસ થાય છે। તો આ બધી રચના છે આને કહેવાય ભ્રૂણધરી, શું કહેવામાં આવે છે? ભ્રૂણધરી। હવે આપણે વિશિષ્ટ જોઈએ, આ યાદ રાખવાનું કે ટમેટાનું છે, આ ટમેટાનું આખે આખું ભ્રૂણ છે, આટલું શું છે? આખે આખું ભ્રૂણ છે, એમાં આટલો ભાગ છે બીજપત્રનો છે, અહીંથી ભ્રૂણધરી છે। તો આનો ભ્રૂણ કેવા આકારનો હોય? તો કે યાદ રાખવાનું નીટ માટે સી આકારનો ભ્રૂણ હોય, કેવો ભ્રૂણ હોય? સી આકારનો। તો તમે જોઈ શકો છો આ કેવો આકાર દેખાય છે? સી આકારનો ભ્રૂણ। તો ભ્રૂણમાં બે વસ્તુ હોય, બીજપત્રો અને બીજાવરણ, અને શું આવેલું હોય? તો કે બીજમાં આપણે જોઈએ શું આવેલું હોય? તો કે બીજમાં બીજપત્રો અને ભ્રૂણધરી આવેલી હોય એને બીજ કહેવાય, બીજ કેને કહેવાય? તો કે બીજપત્રો અને ભ્રૂણધરી આવેલી એને બીજ કહેવાય। તો આ બીજપત્રો અને અહીંથી ભ્રૂણધરી, તો આ કયું છે? તો કે ટમેટાનું જે બીજ હોય એ બીજ કેવું હોય? તો આપણે ખબર હોવી જોઈએ કે તે સી આકારનું ભ્રૂણ ધરાવે, ટમેટામાં કેવા આકારનું ભ્રૂણ હોય? સી આકારનું ભ્રૂણ ધરાવે, આ વસ્તુ મગજમાં રાખવાની છે આપણે, નીટ માટે યાદ રાખવાનું છે। આપણી બુકમાં આવો કાંઈ ઉલ્લેખ થયેલો નથી, અને કદાચ હાર્ડ એમસીક્યુ પૂછાય તો એના માટે છે। તો અહીંયા એનો ભ્રૂણકોષ છે, આ ઉપર દેખાય તે દિવેલા વનસ્પતિ છે, આ બાજુનો તેનો ભ્રૂણકોષ છે, અને વચ્ચે શું છે? બીજપત્ર, અને આ ભ્રૂણધરી આપણે ખબર હોય, અને ઉપરનું બીજાવરણ। તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ ભ્રૂણધરી પણ આપણે જોઈ ગયા, હવે છેલ્લા ટોપિક વિશે આપણે ચર્ચા કરી, કયો છે? તો કે આપણે જોઈએ તેની અંદર, તો છેલ્લો ટોપિક છે એ છે બીજાવરણો, આપણે જોઈએ છેલ્લો ટોપિક છે કયો છે? બીજાવરણો। આ યાદ રાખવાનું કે એને ભ્રૂણકોષ કહેવાય કે એને બીજદેહશેષ કહેવાય, તો વિદ્યાર્થી મિત્રો બોલો જી બીજદેહશેષ કેને કહેવામાં આવે? તો કે બીજદેહશેષ એટલે કે ઘણાય બીજમાં પ્રદેહનો વિસ્તાર તે વપરાયા વગરનો વહી જાય, એટલે કે લાંબો સમય સુધી જળવાઈ રહે તેને શું કહેવાય? બીજદેહશેષ કહેવામાં આવે છે। હવે આપણે જોઈએ બીજાવરણો,
કે નિકાલ કરે બીજા વર્ણો, તો અંડકા વર્ણો સખત રક્ષણ પણ બીજા વર્ણમાં ફેરવાય છે. આપણે જોઈએ અંડકા વર્ણો સખત રચના આપનાર બીજા વર્ણોમાં ફેરવાય છે. બીજા વર્ણોમાં ફેરવાય છે. તો આ વસ્તુ આપણે સમજી, જેમ કે આપણે જોયું તું અંડક, તો માનો કે આ અંડક છે, આ અંડક છે, અંડક છે. હવે આ અંડકના ફરતે આવેલા શું છે? તો કે આ અંડકા વર્ણો છે. હવે અંડકમાંથી બીજ બની જાય, આ અંડકા વર્ણ હતું. હવે એને કેવું વર્ણ કહેવાય? તો કે બીજા વર્ણ કહેવાય. જો હવે આને કેવું કહેવાય? બીજા વર્ણો. કારણ કે પેલા અંડકની રચના હતી એટલે અંડકા વર્ણો કહેવાતા, પણ અંડકને ફરતે આવરણો છે એ છેલ્લે સુધી બીજમાં પણ જળવાઈ રહે, પણ હવે જ્યારે અંડકમાંથી બીજ બની જાય ત્યારે એને શું કહેવાય? બીજા વર્ણો કહેવાય. તો અંડકમાં સખત રચના આપનાર અંડકા વર્ણો છે તે બીજા વર્ણમાં ફેરવાય છે. અંડક છિદ્ર બીજમાં નાના છિદ્ર સ્વરૂપે બીજા વર્ણમાં રહે છે. એક યાદ રાખવાનું, આ અંડક છિદ્ર હતું, અંડક છિદ્ર આ નાના બીજમાં, જ્યાં અંડક છિદ્ર હતું આ વિસ્તાર કયો હતો? તો કે અંડક છિદ્ર. આ અંડક છિદ્ર હતું એ જળવાઈ રહી, એ દટાઈ જતું નથી, એટલે કે અંડક છિદ્ર છે નાના બીજમાં, બીજમાં એક નાના છિદ્ર સ્વરૂપે રહે છે. આપણે જોઈએ કે બીજમાં એક નાના છિદ્ર સ્વરૂપે રહે છે, બીજમાં એક નાના છિદ્ર સ્વરૂપે રહે છે. તો આ અંડક છિદ્ર હતું એ નાના બીજમાં ક્યાં સ્વરૂપે? એક છિદ્ર સ્વરૂપે રહે છે. પણ હવે આ છિદ્રને શું કહેવાય ખબર હોવી જોઈએ. હવે એ છિદ્રને અંડક છિદ્ર ન કહેવાય, જ્યારે બીજ બની ગયું ત્યારે બીજા અંડ છિદ્ર કહેવાય. કેવું કહેવામાં આવે છે? બીજાંડ છિદ્ર. યાદ રાખજો કે જ્યારે અંડક છિદ્રમાં, આ અંડક છિદ્ર હતું, એ અંડક છિદ્ર જ્યારે બીજ બની જાય ત્યારે એ અંડક છિદ્ર જળવાઈ દે, પણ હવે એને અંડક છિદ્ર ન કહેવાય. ત્યાર પછી આપણે લખી, ત્યાર પછી એટલે તમારે યાદ રાખવાનું, ત્યાર પછી એટલે કે અંડકમાંથી બીજ બની જાય પછી એને શું કહેવાય? તો કે બીજાંડ છિદ્ર કહેવાય, બીજાંડ છિદ્ર કહેવાય. હવે એને અંડક છિદ્ર કહેવાય નહીં. ત્યારબાદ શું કરે? તો આ બીજાંડ છિદ્ર શું કામ કરે? તો કે બીજ અંકુરણ દરમિયાન ઓક્સિજન અને પાણીના પ્રવેશ માટે અનુકૂરણ પુરવાર. બીજાંડ છિદ્ર શું કરે? બીજ અંકુરણ દરમિયાન, બીજ અંકુરણ દરમિયાન શું કરે? ઓક્સિજન, ઓક્સિજન અને આ બીજાંડ છિદ્ર શું કામ કરે? તો બીજનું જ્યારે અંકુરણ થતું હોય ત્યારે ઓક્સિજન અને પાણીના પ્રવેશ માટે, પાણીના પ્રવેશ માટે અનુકૂળતા પૂરી પાડે છે. પ્રવેશ માટે અનુકૂળતા પૂરી પાડે છે. એટલે એનો મતલબ એમ કે જ્યારે બીજનું અંકુરણ થાય તો ત્યારે અહીંથી છિદ્રમાંથી શું, બીજાના છિદ્રમાંથી શું પ્રવેશે? ઓક્સિજન અને પાણીનો અંદર પ્રવેશ કરાવે છે, એટલે તેને અનુકૂળતા પૂરી પાડે છે. તો બીજ પુખ્ત બને એટલે તેમાં પાણીનું પ્રમાણ ઘટે. એક વસ્તુ યાદ રાખવાની, બીજ પુખ્ત બને એટલે તેમાં પાણીનું પ્રમાણ ઘટે. જેમ કે આપણે જોતા જ હોય, જેમ કે જો કોઈ માંડવી હોય તો માંડવીને આપણે વાવી દઈએ તો એમાંથી બીજ બની જાય. માંડવીના દાણા છે આપણે ઘરમાં રાખી દઈએ એટલે બીજ કેવું બની જાય? તેમાં પાણીનું પ્રમાણ ઘટે. એટલે કે તે કેવું બને? તો કે સૂક્ષ્મ બને, અને બીજ શુષ્ક બને, અને બીજ શુષ્ક બને. કે જ્યારે બીજ છે તે પુખ્ત બની જાય, જેમ કે માંડવીનો દાણો છે વિદ્યાર્થી મિત્રો, તો આપણે ઘરની અંદર આપણે જોતા કે માંડવી જ્યારે ઉગે ત્યારે અમુક દાણા છે આપણે ઘરની અંદર રાખી દઈએ છીએ. શું કામ? કારણ કે આગલા વર્ષે વાવવા માટે. તો એ બીજ છે એ શુષ્ક બની ગયું, એટલે કે તેમાં પાણીનું પ્રમાણ ઘટી જાય. શુષ્ક બને એટલે એનો મતલબ એમ ન હોય કે એમાં પાણી ન હોય, પણ પાણીનું પ્રમાણ ઘટી જાય. કારણ કે જો માંડવીના દાણા અંદર પાણી જ વહી જશે તો માંડવીનો દાણો સડી જશે, આપણે કહીએ ને કે ખોરો થઈ જાય, ખાવા જેવો રહેશે નહીં. શુષ્ક બને એટલે પાણીનું પ્રમાણ ઓછું થાય, પણ તે એકદમ પાણીનો જથ્થો પૂરો થતો નથી. તેમાં તેના જથ્થામાં
તેના જથ્થામાં લગભગ 10-15% કેટલું 10-15% ભેજ રહે. સાવ શુષ્ક નથી બની જતું પણ તેના જથ્થામાં 10-15% ભેજ રહે. તો જ્યારે પાણી ઘટે તો ભ્રૂણની ચયાપચય પ્રક્રિયાઓ ધીમી પડે. શું પડે? ભ્રૂણની ચયાપચયિક પ્રક્રિયા કેવી પડે છે? ધીમી પડે છે. યાદ રાખવાનું કાંઈ નથી, એકદમ ઇઝી ટોપિક છે. બરાબર કે પાણી ઘટે એટલે ચયાપચયની પ્રક્રિયા ઘટી જાય, આપણે ખબર જ છે. તો પરિણામે ભ્રૂણ નિષ્ક્રિય તબક્કામાં પ્રવેશે, જેને સુષુપ્ત અવસ્થા કહેવાય. પરિણામે ભ્રૂણ નિષ્ક્રિય તબક્કામાં પ્રવેશે, નિષ્ક્રિય તબક્કામાં પ્રવેશે, જેને કેવી અવસ્થા કહેવાય? સુષુપ્ત અવસ્થા. કારણ કે ચયાપચય પ્રક્રિયા ધીમી પડી જાય એટલે કોઈ તેની અંદર પ્રક્રિયા થશે નહીં. જેવી ચયાપચય પ્રક્રિયા ધીમી પડશે એટલે તે કેવું થઈ જશે? નિષ્ક્રિય તબક્કાની અંદર તે પ્રવેશે છે. તો ફરીથી હમણાં સમજાવું કઈ રીતે. અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થતા અંકુરિત થાય. અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થતા અંકુરિત થાય. અનુકૂળ પરિસ્થિતિ એટલે શું? તો કે અનુકૂળ પરિસ્થિતિ એટલે એને પૂરતા પ્રમાણમાં, પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી જાય, પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે અને સાનુકૂળ તાપમાન હોય, અને સાનુકૂળ તાપમાન હોય એટલે બીજ અંકુરણ થાય. કાંઈ નથી, એકદમ ઇઝી ટોપિક જોઈએ. સૌથી પહેલાં બીજાવરણો. બીજાવરણો એટલે શું? તો કે જ્યારે અંડક હોય એના ફરતે જે આવરણ આવેલ એને અંડકાવરણો કહેવાય. પણ અંડકમાંથી બીજ બની જાય એટલે એને શું કહેવાય? તો કે બીજાવરણો તરીકે ઓળખવામાં આવે. હવે અંડકમાં જે આ અંડક છિદ્ર હતું તે બીજ બન્યા પછી પણ એક નાના છિદ્ર સ્વરૂપે હોય જ, પણ ત્યારબાદ એને બીજાન છિદ્ર કહેવાય. હવે બીજાન છિદ્ર શું કામ કરે? તો કે બીજાન છિદ્ર છે એ જ્યારે બીજને ફરીથી અંકુરણ થવું હોય તો અહીંથી ઓક્સિજન મળી રહે, અને બીજું શું? તો કે પાણીનો પુરવઠો અહીંથી મળી રહે એટલે બીજના ફરતે પણ છિદ્ર તો રહે જ. અંડકના ફરતે છિદ્ર છે હવે બીજાન છિદ્ર કહેવાય. આ છિદ્ર એમ ન મરીએ, કારણ કે અહીંથી જ્યારે ફરીથી બીજને અંકુરણ થઈને એમાંથી વૃક્ષ બનવું હોય ત્યારે તેમાંથી આ છિદ્રમાંથી એને ઓક્સિજન મળે અને પાણીનો પુરવઠો મળી રહે, એટલા માટે એક અનુકૂળતા છે. બીજું, જ્યારે બીજ પુખ્ત બની જાય ત્યારે તે કેવું બને? પાણીનું પ્રમાણ ઘટે એટલે શુષ્ક બને. એક્ઝામ્પલ તરીકે લઈએ, માનો કે વિદ્યાર્થી મિત્રો આપણે માંડવી વાવી છે. તો માંડવી વાવી, તો માંડવી જ્યારે ઉગી જાય, માંડવી ઉગી જાય ને માંડવીના બીજ છે બની જાય, તો જેવી માંડવી પુખ્ત બનશે એટલે એમાં પાણીનું પ્રમાણ ઘટી જશે, શુષ્ક બને. પણ એનો મતલબ એમ નથી કે પાણી હાવ નાશ થઈ જાય. કારણ કે જો હવે તમે બીજના દાણા છે ખોલી નાખો, કદાચ એક કોથળામાં પૂરી દો, તો કોથળામાં પૂરીને તમે ઘરની અંદર રાખી દો, તો ઘરની અંદર તમે કોથળામાં પૂરીને રાખશો તો શું એમાંથી ઓટોમેટિકલી હવે કંઈ ઉગવા માંડશે? નહીં. એમ નમ છે, કારણ કે શુષ્ક બની ગયા. એમાં પાણીની પ્રક્રિયા, પાણી જથ્થો હોય કેટલો? 10-15%. જો સાવ પાણી પૂરું થઈ જાય તો ખોરા થઈ જાય, સડી જાય, ખાવા જેવા જ ન રહીએ. સાવ નહીં પણ 10-15% પાણી હોય. હવે એ ભ્રૂણની ચયાપચય પ્રક્રિયા ધીમી પડી જાય. બીજ બની ગયું, ભ્રૂણ થયો, તો હવે એની ચયાપચય પ્રક્રિયા ધીમી થઈ જાય એટલે ચય અને અપચય બે પ્રક્રિયા નથી થતી. એટલે એમાંથી તમે જો છોડ ઉગે નહીં. એક્ઝામ્પલ તરીકે લઈએ કે હું તમને એમ કહું છું કે આપણે કોઈ પણ એક માંડવીનું કોથળો ભરી રાખી, હવે એ માંડવીને તમે કોઈ ખૂણામાં મેલી દો, પછી એને પાણી બાણી કાંઈ મળે નહીં, તો કોથળો ભરેલો તમે ખૂણામાં મેલશો તો શું એમાં ઓટોમેટિક દાણામાંથી વૃક્ષો ઉગવા માંડશે? નહીં. શું કામ? કારણ કે એ શુષ્ક છે, એમાં પાણીનું પ્રમાણ 10-15% છે અને તેની ચયાપચય પ્રક્રિયા બંધ થઈ ગઈ છે. તો જ્યારે તમે એ બીજના કોથળાને, માંડવીના જે બીજ છે એના કોથળાને ભરીને રાખી દીધો, તો હવે હું એમાંથી ઓટોમેટિક તમે જો વૃક્ષ ઉગવા માંડશે કોથળામાંથી? નહીં. કારણ કે તે અત્યારે બીજ નિષ્ક્રિય છે, અને બીજ જ્યારે નિષ્ક્રિય હોય ને એને કેવી કહેવાય? સુષુપ્ત અવસ્થા કહેવાય. આવું નીટ માટે મગજમાં રાખવાનું અને એમસીક્યુ માટે પણ રાખવાનું. બીજ નિષ્ક્રિય તબક્કામાં હોય ત્યારે તેને સુષુપ્ત અવસ્થા કહેવાય. હવે શું થાય કે માનો કે અનુકૂળ પરિસ્થિતિ આવી એટલે વળી પાછું ચોમાસું આવ્યું. ચોમાસું આવ્યું તો બીજના કોથળામાં, એટલે આપણે જે બીજ ભરેલો કોથળો હતો એ કોથળામાંથી તમે દાણા કાઢો, અને દાણા કાઢીને વળી પાછું તમે ખેતરની અંદર વાવી આવો, એટલે વળી પાછું ચોમાસું આવ્યું એટલે અનુકૂળ પરિસ્થિતિ મળી. એટલે હવે શું થાય કે અનુકૂળ પરિસ્થિતિએ પાછું અંકુરિત થાય, તો હવે એને જમીન પણ મળી ગઈ, બીજમાંથી શું ઓક્સિજન પણ મળી જાય અને તાપમાન પણ જોઈએ એવું મળી જાય, એટલે વળી પાછું બીજમાંથી શું થાય?
અંકુરણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક આપણે અહીં સુધી રાખી છીએ. બધા ટોપિક વ્યવસ્થિત જોતા રહેજો, આ એકદમ ઇઝી છે પણ એને સમજવું જરૂરી છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ ટોપિકની જે છે તેની ચર્ચા કરીશું. તો આ લેક્ચર અહીં સુધી રાખી. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ, હેવ એ નાઇસ ડે.